ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા અને વડાલી તાલુકાના લખેરા કંપાના ખેડૂતો દ્વારા ગોતા ગામના સર્વે નંબર 298 પૈકીની જમીનમાં વિસ્ફોટક પદાર્થ રાખવા માટેના ગોડાઉન બનાવવા સામે નોંધાવ્યો વિરોધ। ઉગ્ર આંદોલનના ભણકાર એધાણ વર્તાઈ રહ્યા છે। પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી એનઓસી રદ કરી ન્યાય આપવા કલેક્ટરને લેખિતમાં રજૂઆત। ગામના લોકોનો લેખિત વાંધો છતાં તંત્રના આંખ આડા કાન। મારું નામ કાંતિભાઈ છગનભાઈ પટેલ, રહેવાસી લખેડા કંપા, મારો વડાલી તાલુકાનું છેવાડાનું ગામ। અને આ સર્વે નંબર 298 ગોતા ગામ કંપાની જમીનમાં જે બનાવે છે વિસ્ફોટક સામાન સામગ્રી રાખવા માટેનું ગોડાઉન, એ અમારા કંપાથી માત્ર 150 કિલોમીટર દૂર છે અને 150 મીટર દૂર છે। અને અમારા આ સર્વે નંબર ગૌચર અહીંયા નજીક જ છે, નજીક કૂવા છે, અમારા નજીક બધા માણસો કામ કરે છે। એટલે કઈ માન્ય કલેક્ટર સાહેબે કઈ રીતના આને મંજૂરી આપી? અમારી નથી પ્રમોશન કે કોઈ પરવાનગી લીધી, નથી કોઈ અમારા પાસે આધાર માગ્યા। આને 1 કિલોમીટર અંદરને આમાં ના નવા કનેક્શન મળે, વીજળીના કનેક્શન કે ના કોઈ કામ બીજું મંજૂરી મળે, તો આ રે કઈ રીતના એને કરીને મંજૂરી આપી દીધી અમારે? અને આનો જો વિરોધ કરવા માટે અમે ગોતા કંપા સાથે રહીને જ વિરોધ કરીશું, કારણ કે ગોતા કંપાને અમારા ગોતા કંપાથી અમારું કામ ખૂબ નજીક છે। એટલે અમારે તો ગોતા કંપાવાળા વિરોધ નહીં કરો તો અમારે તો કરવો જ પડશે। એટલે સાથે રહીને અમે આના માટે ધરણા કરશું જો આની મંજૂરી પાછી નહીં ખેંચાય તો। અને રસ્તાનો બીજો અમારા કંપામાંથી રસ્તો માગેલો, અમે પીએસઆઈ સાહેબ પણ આવેલા, અમે બતાવ્યું એમને કે આ રસ્તા કોઈ આના માટે કોઈ રેગ્યુલર રસ્તા જ નથી, કોઈ સરકારી રસ્તા જ નથી। એટલે આ કઈ રીતના મંજૂરી આપી દીધી છે આની? જરાક સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને વડાલી તાલુકાની સીમમાં આવેલા ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા વિસ્તારમાં આવેલા સર્વે નંબર 298 પૈકીની જમીનમાં જાદરની માધવી ટ્રેડિંગ કંપની દ્વારા વિસ્ફોટક પદાર્થ રાખવા માટેનું ગોડાઉન બનાવવા માગણી કરેલ, જે બાબતે કલેક્ટર સાબરકાંઠા દ્વારા 15/12/2021ના રોજ પેપરમાં નોટિસ જાહેર કરી હતી, જેમાં કોઈ ગામના લોકોને અંગે કોઈ વિરોધ વાંધો હોય તો 1 માસમાં જણાવી વિરોધ નોંધાવી શકે, જે સંદર્ભે ગોતા કંપા અને લખેરા કંપાના ખેડૂતો દ્વારા તારીખ 27/12/2021ના રોજ સાબરકાંઠા કલેક્ટર અને અન્ય લાગતી કચેરીએ લેખિત વાંધા અરજીઓ આપી વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ખેડૂતોના વાંધા છતાં ઉપરવેટ જઈ વિસ્ફોટક ગોડાઉનની ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી અપાતા નીચેથી ઉપર સુધી વહીવટ થયેલ હોવાની માહિતી ગામ લોકોએ આપી હતી। ખેડૂતો પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અમારા ગોતા કંપાને 80 થી 100 પરિવાર અહીં વસે છે। આ સર્વે નંબરની આજુબાજુ અમારા બાપદાદા વખતના ખેતરો આવેલા છે। જો આ ગોડાઉન બને તો ભવિષ્યમાં કોઈ મોટો વિસ્ફોટ થાય अथवा कोई मोटी जानलेवा होनारत सर्जाय तो तेनी जवाबदारी कोनी? बीजू के आ सर्वे नंबर 298 में कोई आवा जवानो सरकारी रस्तो नथी। जे रस्तो छे ते अमारा खेडूतोनी मालिकीनी जमीन में समझूती आवा जवानो बनावेल छे अने आ समझूतीनो थी ज ते रस्तो बन्यो हतो। तो प्रश्न ए थाय के कोई रस्तो नथी तो गोडाउननी जमीन एने कई रीते थई? आ जमीननी आजूबाजू अमारा खेतरोमां काम करता मजूरो माटेना રહેઠાણ કરવાના મકાનો तथा પશુઓ માટેના ઘાસચારા માટે અહીં ફરતા હોય છે। ઉપરાંત અમારી ખેતીની પિયત માટે કૂવા બોર માટે લાઇટ કનેક્શન માગણી કરવાની હોવાથી આવા ગોડાઉન અમોને તથા અમારી મજૂરોને અથવા પશુઓને જાનહાનિ થઈ જાય તેમ છે। रमेश भाई सामजी भाई पटेल गोता कंपा। अमारे अँ विस्फोटक सामग्री राखवा माटेनो मोटो गोडाउन लाखों टन मोटो गोडाउन बनावा छे। ए गोडाउन बनावा माटेनी परमिशन कई रीते मळी अने खोटी रीते एने कराईने अमारा अँ गाम लोकोना विरोध छतां आ बधुं एटलुं बधुं अँ मोटी सामग्रीनो गोडाउन बनावे छे के जे माणसोनी जानहानी माटे भविष्यमां अमारा बाळकोना भविष्य माटे आ एटलुं बधुं नुकसानकारक छे के वीजळीना कनेक्शन कोई कूवा माटे लेवा होय बोर माटे लेवा होय तो ए परमिशन पण नथी मळे एवी परिस्थिति अमारी ऊभी थई छे। अने अमारा बाळकोनुं भविष्य अहींया अंधकारमय थी जाए ये पोजिशन अत्यारे अहींया ऊभी थी है। सरकार में कलेक्टर थी एमने आ परमिशन मिली छता गाम लोग ने अंधारा में राखीने अहींया परमिशन आपी है। अमारे अहींया जे डूंगराळ विस्तार थोड़ो है एमां सोलार पावर नाखवानी अमारो प्रोजेक्ट तो ये कंपनीओ जोड़े अमारे डील करी ली थी छता ये कंपनीओ अत्यारे ना पाड़ी दीधी के आ प्रोजेक्ट थी सके एम नहीं। गोडाउन आ विस्फोटक गोडाउन है एटले अमारे अहीं सोलार प्रोजेक्ट ना मळे तमोने ए रीते अमारे परमिशन पण रद्द थी गई और अमारा बाळकोनुं भविष्य अंधकारमय बनी गयुं छे। तो हवे अमारे कलेक्टर में रजूआत करेली थी। हाँ कलेक्टर में रजूआत करी एनो विरोध नोंधायो छतांय एम ए लोकोए लिखित में परमिशन आपीने अमारा प्रोजेक्ट ने मंजूरी आपी दीधी छे एना प्रोजेक्ट ने। आ माधवी कंपनी विस्फोटक गोडाउन बनावा बाबते फाळवेली जमीन में खेडूतो आक्रामक बन्या छे અને જ્યાં સુધી એનઓસી રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત આંદોલન કરવાના મૂળમાં છે અને આગળ પણ આંદોલન કરી ન્યાય મેળવીને જ જંપશે, જરૂર પડશે તો તમામ ખેડૂતો પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરવાની પણ તૈયારીઓ દર્શાવી હતી। સાથોસાથે કલેક્ટર સ્થાનિક તંત્ર ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું કે અમારા ખેડૂતોને અંધારામાં રાખે, અમારા કોઈપણ જાતના જવાબ લીધા નથી કે આ અંગેની અમોને જાણ પણ કરી નથી, નીચેથી ઉપર સુધી વ્યવહાર કરી रातों रात विरोध होवा छतां पण मंजूरी आपी अमारी रोजीरोटी छीनवी लेवानी कोशिश करी छे। अमारो मुख्य व्यवसाय खेती सिवाय अन्य कोई नथी अने अमारा कुटुंबो आ खेतीनी जमीन पर ज रोजगारी प्राप्त करी जीवन गुजारे, जीवन निर्वाह चलावे छे। सब खेडब्रह्मा तालुकानो गोता पंचायत में सर्वे नंबर 298 में आवेल जादरना भागीदारों माधवी ट्रेडिंग और राजर एंटरप्राइजना भागीदारों विस्फोटक पदार्थ बनावी रह्या छे। कारण के तेमनी हमने एमनी जाहरात संदेश पेपर द्वारा 18-12-2021 दिवसे मंजूरी आप जाहरात आवेली छे। त्यार पछी हमने सर्वे गामजनों ने मालूम पड़ेल छे कि आटलो आटलो विस्फोटक पदार्थ छे, हजारों में छे। तेथी अमे सौ प्रथम आया पछी अमे आजूबाजूना खेडूतों द्वारा अने कंपा द्वारा एटले के लखेरा कंपा अने गोता कंपा द्वारा अमे वाधा अर्जी कलेक्टर साहेबने आपेल छे अने लांबा समय पछी कारण के अंदाजित 8 महीना पछी कलेक्टर साहेबे अमने सुनावणी माटे कलेक्टर ऑफिस हिम्मतनगर खाते बोलावेला। अमे लेखिक अने मौखिक सख्त विरोध करेलो छतां पण टूंक समयनी अंदर ज ए लोकोने परमिशन आपेल छे। परंतु ज्यारे हमने 15-18-12 ना हमने ज्यारे खबर पड़ी ए पहला ज पूर्व मंजूरी माजी एटले पूर्व सरपंच अने तलाटी साहेबे एनओसी पंचायतनी आपी दीधी छे। त्यारथी ज हमने एवी बू आवे छे के आ एने कई रीते कर्युं, आ जमीननुं एने कई रीते कर्युं अने आजूबाजूमां रस्तो पण अमारा खेतरना सर्वे नंबर में एकबीजाना खेडूतोनी सहमतिथी खेडूतो गाड़ा चिल्लो तरीके आवे अने जाए छे अने कोई कायदेसर रस्तो नथी। कारण के एने माटे तो कायदेसरनो रस्तो जोईए पण रस्तो पण नथी अने जे विस्फोटक पदार्थनो गोडाउन बनाई रह्या छे एमनी बिलकुल 1500 मीटरनी अंदर जे बाजुमां वडाली तालुकानुं लखेड़ा कंपा आवेलुं छे अने गोडाउननी बाजुमां ज गोता कंपो अंदाजित 1 किलोमीटर अंदर आवेलो छे। कारण के आ पदार्थ विस्फोटक पदार्थ एक्सिडेंट कोई दिवस थाय तो अमारा खेत मजूरों ने बहु जानहानी थाय छे। कारण के आजूबाजू में खेत मजूरों काम करता होय छे ने आ बोर ढोर माटे कनेक्शन वीज कनेक्शन मळे एम नथी अने पशुपालन अमारो मुख्य व्यवसाय होवाथी अहींया पशुपालन ने पण जान जोखम रहेलुं छे। तेथी अमे उग्र आंदोलन करी अमे विरोध पण दर्शावेलो छे जे ते कचेरीमां जेम के पंचायत गोता पंचायतनी अंदर कलेक्टर ऑफिसमां प्रांत साहेबना त्यां मामलतदार साहेबना त्यां अमे दरेक जग्याए अरजी आपी चूकेल छे अने शरूआतनो बेज ज एने माटे तो बहु ज पेलो छे। कारण के अमने अने आरटीआई अमे बे वखत करी होवा छतां पण एमनो कोई पण आज सुधी अमने जवाब आपेल નથી। તેથી ઉપરથી માંડી અને નીચે સુધીની અમને એવી સુગંધ છે કે જાણે કે સાચી ભાષામાં કહીએ તો વ્યવહાર દ્વારા જ આખો આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવેલો છે અને આજુબાજુમાં તો અમારા બાપ દાદાઓની મિલકત છે અને ખેતી સિવાય અહીંયા બીજો કોઈ વ્યવસાય પણ નથી. વાણિજ્ય વ્યવસાય વિસ્ફોટક છે અને આજુબાજુમાં ખેત મજૂરો કાયમ માટે રહે છે અને સિઝનમાં તો આદિવાસી ભાઈઓ જે ખેત મજૂરો છે તે રાત દિવસ અહીંયા કામ કરે છે. જેમ કે અત્યારે ઘઉંની સિઝન ચાલુ રહી છે, આજુબાજુમાં આદિવાસીઓ ખેતરમાં રહે છે, એવા સંજોગોમાં કદાચ ગોડાઉન થયેલો અને વિસ્ફોટક થાય તો કાર ઉઠીને કાંઈ બી થાય તો આની જવાબદારી કોણ લેશે? બરાબર. અને બીજું કે ઉપરથી માંડીને બધું એવું થયેલું છે. બરાબર. જો અમે ગાંધી ચિંધ્યા રાજે અમે અત્યારે વિરોધ કરી રહ્યા છીએ, જો અમારી માગણી સ્વીકારી અને સંતોષ નહીં થાય તો અમે ભાઈઓ અને બહેનો, મહિલાઓ સાથે, બાળકો સાથે અમે આત્મવિલોપનની પણ ધમકી આપીએ છીએ. કારણ કે આ અમારા માટે પ્રાણ સમાન છે. ખેતી સિવાય અમારો કોઈ બીજો કોઈ રસ્તો જ નથી. ખેતી જ અમારી મુખ્ય આવક છે. ખાલી 2500 મીટરની જગ્યામાં જો આટલું થતું અને આજુબાજુમાં હજારો વીઘા જમીન જો અને ખેડૂતો જો ડિસ્ટર્બ થતા હોય તો કલેક્ટર સાહેબે અમારી લોક લાગણીને ધ્યાનમાં રાખી અને આ આખો પ્રોજેક્ટની એનઓસી રદ કરે અને અમને સાચો ન્યાય આપે અને ખેડૂતોને ન્યાય આપે, એવો અન્નદાતાને ન્યાય આપે એવી અમે માગણી કરીએ છીએ.